મહેન્દ્ર મેઘાણી પોતાના જીવનના 100મા વર્ષે આ જગતને છોડી ગયા છે. ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી પુસ્તકો, આપણા ઘરમાં જેટલા પુસ્તકો છે અને જેટલા હોવા જોઈએ એ અંગે ગુજરાતીઓને વાંચતા કરનાર, પુસ્તકોને ખરીદતા કરનારની યાદી જ્યારે પણ બનશે ત્યારે જેના નામથી આ યાદી શરૂ થશે તે છે મહેન્દ્ર ઝવેરચંદ મેઘાણી. 3 ઓગસ્ટ 2022 મહેન્દ્ર મેઘાણી આ જગતમાંથી નીકળી ગયા છે અને એમના પિતાજી ઝવેરચંદ મેઘાણીની સાથે સ્વર્ગમાં પહોંચી ગયા છે. મહેન્દ્ર મેઘાણી હજી થોડા દિવસ પહેલા, થોડા સપ્તાહ પહેલા 100મા વર્ષમાં પ્રવેશ પામ્યા હતા. આ એક મહાન વ્યક્તિ હતા જેણે ગુજરાતી સાહિત્યના માટે અપ્રતિમ કાર્ય કર્યું છે. ગુજરાતને વાંચવાના માટે પ્રેરિત કરવાનું જાણે કે એમને ઘેલું લાગ્યું હતું. મહેન્દ્ર મેઘાણી પોતાના જીવનના 100મા વર્ષે આ જગતને છોડી ગયા છે. તેઓ તેમના પિતા અને રાષ્ટ્રીય શાયર એવા ઝવેરચંદ મેઘાણીની પાસે સ્વર્ગમાં પહોંચી ગયા છે. ગાંઠના ગોપીચંદન કરીને તેમણે પુસ્તકો પ્રગટ કર્યા, પોતાની પડતર કિંમત કરતા પણ ઓછી કિંમતે લોકોને આપ્યા અને શુંશા પૈસા ચાર કરનારા ગુજરાતીઓને વાંચવાને માટે તેમણે બધું જ કરી જોયું. હજુ થોડા સપ્તાહ પહેલા જ તો તેઓ 100 વર્ષના થયા, ત્યારે શતાબ્દીમાં દાખલ થવાના જલસા રૂપે પણ તેમણે મસ્ત મોટો પુસ્તકોનો સેટ નજીવી કિંમતે વાચકોને આપ્યો હતો. એ મહેન્દ્ર મેઘાણીની આપણને મળેલી છેલ્લી ભેટ. આપણે મહેન્દ્રજીને વંદન કરીએ. ગુજરાતીઓને વાંચતા કરનારા મહાનુભાવોની યાદી જ્યારે બનશે ત્યારે મહેન્દ્ર મેઘાણીથી તે શરૂ થશે. અમે 5-1 દાયકા પહેલા કોલેજમાં હતા ત્યારે કાવ્ય કોડિયાનો લોકમિલાપ ટ્રસ્ટનો એક સેટ પોકેટ મનીમાંથી ખરીદેલો. ત્યારે અમે મહેન્દ્ર મેઘાણીના નામથી પરિચિત થયેલા અને કવિતાનો પાસ પણ અમને ત્યારથી જ લાગેલો. પછી તો એમણે કેટકેટું આપ્યું. તેમનું સૌથી મોટું અને ઉપકારક કાર્ય એટલે અર્ધી સદીની વાચન યાત્રાના 4 દળદાર ભાગો. અર્ધી સદીની વાચન યાત્રા પહેલા ભાગની મૂળ પ્રસ્તાવનામાં મહેન્દ્રભાઈએ લખ્યું હતું કે છેલ્લી એક સદી દરમિયાન મનુષ્યના જ્ઞાનમાં જબરજસ્ત ક્રાંતિ થઈ છે. આ બધા પરિવર્તનો ઉપર જેમના જીવન અને સુખ ચેનનો આધાર છે તે નર નારીઓને એની સમજણ કોણ આપશે? આપણી પ્રજાના અનેક અનિષ્ટોનું મૂળ કદાચ વિચાર શૂન્યતામાં જળશે. વાચનના સમૂળગા અભાવમાંથી આપણે આ વિચાર શૂન્યતા પેદા કરી છે અને ઘણી વાર યોગ્ય વાચનના અભાવમાંથી આવી વિચાર શૂન્યતા પેદા થાય તો એમાંથી બહાર નીકળવા માટે અંગ્રેજ લેખક ચાર્લ્સ ડિકન્સની ધ પિકવિક પેપર્સ આ નામની નવલકથાએ પ્રજાનું એટલું બધું કલ્યાણ કર્યું છે કે એટલું ધર્મગ્રંથ બાઇબલે પણ કદાચ નથી કર્યું. આમ મહેન્દ્રજીએ આવી પ્રકારની ખેવના રાખીને સાહિત્યના પ્રચારને પોતાનો ધર્મ માન્યો હતો. મહેન્દ્રભાઈ ઝવેરચંદ મેઘાણીનો જન્મ 20 જૂન 1923ના રોજ મુંબઈમાં. તેમના પિતા એટલે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી અને માતાજી ચિત્રાબેન. તેમના બહેનો ઇન્દુબેન, પદ્મલાબેન, મુરલીબેન અને ભાઈઓ મસ્તાનભાઈ, નાનકભાઈ, વિનોદભાઈ, જયંતભાઈ અને અશોકભાઈ. મહેન્દ્ર મેઘાણીનો શાળાકીય અભ્યાસ ભાવનગરમાં, અમદાવાદમાં તેઓ કોલેજમાં કોલેજ ઓફ એજ્યુકેશનમાં 2 વર્ષ ભણ્યા. પત્રકારત્વનો અભ્યાસ કરવાના માટે કોલંબિયા યુનિવર્સિટીમાં 1948માં ગયા અને પુસ્તક પ્રકાશન અને સંપાદનને તેમણે વ્યવસાય રીતે સ્વીકાર્યો. 2 વર્ષ તેમના લેખક અને પત્રકાર પિતાની સાથે તેમણે કામ કર્યું અને એમાંથી એમને પાસ લાગ્યો. ન્યુયોર્કના ગુજરાતી દૈનિક નૂતન ગુજરાતને માટે મહેન્દ્રભાઈએ લેખમાળા લખી. 1978માં ન્યુયોર્કથી પરત થઈને મુંબઈમાં તેમણે લોકમિલાપ કાર્યાલય શરૂ કર્યું, માસિક સામયિક મિલાપ પણ શરૂ કર્યું જે ભારતીય ભાષાઓમાંનું સૌ પ્રથમ ડાયજેસ્ટ બન્યું અને ગુજરાતીના પ્રમુખ સામયિકોમાં તે સન્માનિત રહ્યું.
લોક મિલાપ સંસ્થાના ઉપક્રમે આંતરરાષ્ટ્રીય ધોરણે અનેક દેશોના કુટુંબોએ એકબીજાની સાથે જોડાઈને સાંસ્કૃતિક મિલનની યોજના અમલમાં મૂકી હતી. મહેન્દ્રભાઈ 1953માં પત્રકાર અને જન્મભૂમિના પ્રતિનિધિ તરીકે વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની સાથે રશિયા, પોલેન્ડ, યુગોસ્લાવિયાની યાત્રાએ ગયા. હવે લોકમિલાપ કાર્યાલય લોકમિલાપ ટ્રસ્ટ બન્યું. તેમાં પછી ઉત્તમ પુસ્તકોના પ્રકાશનનું અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું કાર્ય થવા માંડ્યું. પુસ્તકોના પ્રદર્શનો ભરાયા. આફ્રિકા, અમેરિકા, એશિયા, યુરોપના દેશોમાં તેમણે પુસ્તકોના માધ્યમથી ભારતને માટે આંતરરાષ્ટ્રીય સમજણ ફેલાવવાનું પ્રતિનિધિ રૂપ કાર્ય કર્યું, જે બહુ મોટું કામ હતું. 1972થી મહેન્દ્ર મેઘાણીએ ઉત્તમ ગુજરાતી પુસ્તકોના પ્રકાશનો આપ્યા. આગોતરા ગ્રાહકો નોંધીને અને એ રીતે સામે ચાલીને પુસ્તકોની માંગ ઊભી કરનારા લાખો ગ્રાહકો એમણે ઊભા કર્યા અને ઐતિહાસિક પગલું માંડ્યું, જેને કલ્પી ન શકાય તેવી નીચી કિંમતે વેચીને તેમણે લાખોની સંખ્યામાં પુસ્તકોના વેચાણની સિદ્ધિ હાંસલ કરી. 1987થી દૂર પ્રદેશોમાં જઈને એ ઉપરાંત સેંકડો કુટુંબોમાં જીવનચરિત્ર જેવા પુસ્તકો પોતે વાંચ્યા અને વંચાવ્યા. 1988થી વાંચનવાળા પુસ્તકોને અદ્ભુત, અકલ્પ્ય અને અપૂર્વ કહેવાય તેવો પ્રોજેક્ટ તેમણે હાથ પર ધર્યો અને 100-100 પાનાની એક એક પુસ્તિકાને 1 લાખ કોપીમાં છાપીને તેને ₹7 અને ₹15 જેવી નજીવી કિંમતે વેચાણ કર્યું. આ કિંમત બજાર ભાવે માત્ર 20% જેટલી હતી. આ સદીની શરૂઆતમાં જ તેમણે પોતાના 50 વર્ષોના વાચન યાત્રાના ડૂબકી લગાડી અને પસંદ કરેલા મોતી જેવા લખાણોનો સંગ્રહ અર્ધી સદીની વાચન યાત્રાના નામે પ્રગટ કર્યા અને વેચાણ વિશ્વમાં તેમણે એક નવો વિક્રમ કર્યો. આ દળદાર ગ્રંથોના પ્રથમ 3 ગ્રંથોની 2 લાખ પ્રતો માત્ર ₹75ની નજીવી કિંમતે, તેમ છતાં અકલ્પ્ય સમયમાં તેમણે આપી હતી. આ પણ એક વિક્રમ હતો. આ શ્રેણીમાં 4 ભાગ થયા, જે આજે પણ આપણા જેવા ઘણા બધા સાહિત્ય પ્રેમીઓના ઘરમાં સચવાયા છે, વંચાયા છે. 83 વર્ષની ઉંમરે તેમણે આ ગ્રંથના 5મા ભાગનું કાર્ય પણ હાથ પર લીધું હતું. મહેન્દ્રભાઈ ફિલ્મોના પણ શોખીન. તેમણે ભાવનગરમાં ફિલ્મ મિલાપ શરૂ કર્યું અને બાળકો આધેડ અને વિશ્વભરમાંથી લાવી લાવીને એમના માટેની બાળ ફિલ્મો, જૂની ક્લાસિક ફિલ્મો, ડોક્યુમેન્ટરીઝ, આ બધાનો લાભ ભાવનગરને મળ્યો. અનુવાદો, પુસ્તકોના સંક્ષેપ અને સંપાદનોના કાર્યના માટે તેઓ ગુજરાતી સાહિત્યમાં મહેન્દ્ર મેઘાણી એક અનોખું સ્થાન ધરાવે છે. 100થી પણ વધુ વર્ષોથી તેમના પિતા ઝવેરચંદ મેઘાણી, દીકરા મહેન્દ્ર મેઘાણી અને તેમના દીકરા ગોપાલ મેઘાણી ગુજરાતી ભાષાની સેવા કરી રહ્યા છે. આ સફર ચાલતી રહી છે. એ અવિરત રીતે ચાલતી રહે તે જોવાની આપણી ગુજરાતી વાચકોની જવાબદારી હોવી ઘટે. મહેન્દ્રભાઈના પુત્ર પુત્રી આજે પ્રકાશનના વ્યવસાયમાં છે. તેમના નાના ભાઈ નાનકભાઈ પણ પાઠ્ય પુસ્તકો અને શૈક્ષણિક પુસ્તકોના પ્રકાશનના કાર્યમાં છે, જ્યારે બીજા નાના ભાઈ જયંતભાઈ લાઇબ્રેરિયન છે. મહેન્દ્ર મેઘાણી યાદ કરાશે અડધી સદીની વાચન યાત્રાથી. તેઓ વિક્ટર યુગોના પુસ્તકો, કોન ટીકી, 7 વર્ષ તિબેટમાં જેવા એમણે કરેલા અનુવાદોથી પણ યાદ કરાશે. કોઈક તો એવું હોય કે જે મહેન્દ્ર મેઘાણીની જેમ ગુજરાતીઓના વાચનની ચિંતા કરે. સારું વાચન, ઓછી કિંમતે, ઓછો નફો અને બળો વેપાર, આ ઊંચામાના ગુજરાતીને આજે આપણે કાયમના માટે ગુમાવી દીધા છે ત્યારે વંદન કરીએ, પ્રણામ કરીએ અને એમણે કરેલું કાર્યને અનુકરણીય માનીને આપણે આગળ વધીએ. આપના મિત્ર નરેશ કાપડિયાને રજા આપો. નમસ્કાર.